ધોરણ 3 વિષય આસપાસ વિષયાંક છે આપણે પાઠ 3 આજે આપણે પાઠ 3 પાઠ 2 છે એ આપણે ચાલી ગયો કયો તો વનપરી વનપરીમાં આપણે લખાવી દીધું ને તમને વનપરીમાં સાપોથીમાં પણ લખાવી દીધું અને પાઠ પણ ચાલી ગયો તો એ બધાને પાકો કરવાનો છે અને પાઠ 3 પાઠ 3 કયો છે પાણી જ પાણી પાઠ્યપુસ્તક બધાને કાઢવાનું છે પાઠ 3 કાઢો પાણી જ પાણી પેજ નંબર 20 ઉપર ચાલો કાઢી બધાએ પાણી જ પાણી અત્યારે બધાને ખબર જ હશે પાણી એટલે શું તો કે પાણી એટલે આપણે ઉપયોગમાં લઈએ છીએ ખાવા પીવાની વસ્તુ બનાવવા પછી જમીનમાં કોઈ વસ્તુ ઉગાડવી હોય તો આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ નાવા કપડાં ધોવા વાસણ ધોવા વગેરે આપણે પાણીનો ઉપયોગ જ થઈ શકતો નથી અને પાણી ક્યાંથી મળે છે તો કે પાણી પહેલાં તો મુખ્ય સ્ત્રોત વરસાદ વરસાદ ના આવે તો આપણને પાણી મળે નહીં બીજું નદી તળાવ ઝરણું એમાંથી આપણને પાણી મળે છે તો આપણને આજે પાણી વિશે તમને હું વાત કરીશ તો ચાલો હવે આપણે પાઠ ચાલુ કરીએ એમાં પાણી પહેલાં તો કાવ્ય આપેલું છે પાણી તમે ના બગાડો આ પાણી અનમોલ છે જીવતનનો એના વગર છેડો આ પાણી અનમોલ છે કે પાણી છે એ તમે લોકો બગાડતા નહીં કેમ કે પાણી છે એ શું છે તો કે અનમોલ છે એનો કોઈ મોલ નથી ચૂકવી શકાતો અને જીવતર એટલે કે આપણું જીવન છે એ એના વગર અધૂરું છે છેડો એટલે એના વગર અધૂરું છે ઝરમર ઝરમર વરસાદ વરસતો નદીઓ નાળાને તળાવ છલકાવતો હવે વરસાદ છે એ ધીરે 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 વરસે અને નદીઓ અને નાળાઓ અને છલકાવી દે છે ને તમને ખબર જ હશે સાગરમાં ચડતો થઈ ઘોડો આ પાણી અનમોલ છે સાગરમાં મોજા રૂપે જે ઘોડા ઉછળે છે ને મોજા એને શું કહેવાય વેડું ઘોડા તે વરસાદ આવે એટલે વધારે પડતા ઉછળે છે આ પાણી અનમોલ છે હિમગીરીની ટોચે એ બરફ થઈ બેસતો એને ઉકળતા વરાળ થઈ ઉડતું હિમગીરી એટલે હિમાલય હિમાલય છે એના ટોચ ઉપર એનો ટોચ છે ત્યાં એ ઠંડીના વાતાવરણના હિસાબે બરફ થઈને ત્યાં જામી જતું અને જ્યારે આપણે તેને ઉકાળીએ છીએ અથવા તો તડકાના હિસાબેથી ઉકળે છે ત્યારે એ શું થાય છે તો કે એનું વરાળમાં બાષ્પીભવન થઈને એ ઉડી જાય છે ઝરણાના ગીતના છોડો આ પાણી અણમોલ છે ઝરણાના ગીતના છોડો કે આ ઝરણા જ્યાં ખલ 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 કરતા એવો અવાજ આવે ઝરણું નાનું એવું પસાર થતું હોય તો એનો એવો અવાજ આવતો હોય તો એના ગીત એવા સંભળાતા હોય તો આ પાણી અણમોલ છે ખેતીવાડીને જાડવા જીવાડતું પશુ પક્ષીને પંખીને પ્રેમથી એ પોષતું ખેતીવાડી આપણે કંઈ પણ ઉગાડવું હોય તો એ ઝાડવાને પાણી છે એ શું કરે તો કે જીવાડતું અને પશુ પક્ષીને પ્રેમથી એને કોઈ કોઈના પ્રત્યે કોઈ રાગ દ્વેષ નહીં બધાને પ્રેમથી એ પોષણ આપે માનવીના રગરગમાં દોડે આ પાણી અનમોલ છે લોકોના નસી નસમાં રગરગમાં દોડે એટલે કે નસી નસમાં દોડે આ પાણી અનમોલ છે દુકાળના દુઃખ ભર્યા દાડા દેખાડતું પૂરની પ્રચંડતા એ હૈયું હલાવતું દુકાળનો દુઃખ ભર્યા દાડા દેખાડતું એટલે કે વરસાદ ના વરસે તો આપણે દુકાળ પડે છે દુકાળ પડે એટલે આપણે પાણી મળતું નથી તો એવા દાડા પણ આપણને એ દેખાડે અને ક્યારેક વધારે પડતો વરસાદ પડે તો શું થાય અતિવૃષ્ટિના કારણે પૂર આવે તો કેટલાય ગામ છે નગર છે શહેર છે એના બધાને તાણી જાય છે એમાં એ નુકસાન કરે છે તો કૂવા નળ ડંકીમાં ડોકાતું પાણી અનમોલ છે અને વરસાદ વરસે એટલે કૂવા છલકાય પછી નળમાં આવે ડંકી આપણે ધમીએ ત્યાં ડંકીમાં આવે અને એ રીતે આ પાણી છે એ આપણને અનમોલ છે તો રાજુ કાક નિયાલ દ્વારા આ લખેલું ગીત આપણે અહીંયા સમજ્યું હવે પેજ નંબર 21માં ધ્યાન આપો પેજ નંબર 21 એમાં ઉપર લખે શું તમે પાણી પર કોઈ ગીત કે કવિતા જાણો છો વર્ગમાં ગાઓ તમે જો એ કોઈ કવિતા જાણતા હોય તો પાણીની કવિતા આપણે ગાઈ શકીએ
પાણી શું કરી શકે, અહીંયા આપેલું છે પાણી શું કરી શકે તેવી આ કવિતામાં કઈ કઈ બાબતો છે, પાણી શું કઈ કરી શકે તેવી આ કવિતામાં કઈ કઈ બાબતો છે, તો એમાં લખો પાણી, આ તમારે નોટમાં લખવાનું છે, શું કરી શકે તેવી આ આપણે કવિતા ને સમજીને કવિતાનું કે છે આ કવિતામાં કઈ કઈ બાબતો છે, માં કઈ કઈ બાબતો આપેલી છે, તો એમાં જવાબ લખવાનો છે તમારે, પાણી જીવનનો આધાર છે, પાણી જીવનનો આધાર છે, પાણી ઝરમર ઝરમર વરસાદ રૂપે વરસે છે, ઝરમર 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 વરસાદ રૂપે વરસે છે, એમાં તમે બોક્સ આપેલા છે કે લખે લખેલું છે રમત રમવામાં, ગાવામાં, હોળીની હારમાળા બનાવવામાં, લખવામાં, ચા બનાવવામાં, માટી ગૂંદવામાં, તોફાન કરવામાં, ચિત્ર બનાવવામાં, વૃક્ષ ઉગાડવામાં, તો જ્યાં જ્યાં હું સાચું કરું છું ત્યાં તમારે સાચું કરતું જવાનું છે. રમત રમવામાં, રમત રમવાનો ઉપયોગ થાય તો કે નહીં, ગાવામાં નહીં, ઘોડીની હારમાળા બનાવવામાં તો કે હા, ઘોડી તડપ કરે છે તો પાણીની જરૂર પડે ને, તો ત્યાં સાચું કરો. પછી લખવામાં, ના એમાં ના આવે ને પાણીની જરૂર, ચા બનાવવા તો કે હા, માટી ગૂંદવા, માટી ગૂંદવા, માટી ગૂંદવાની જરૂર પડે હા, તોફાન કરવા નહીં, તોફાન કરવું પડે એમાં પાણીની જરૂર ન પડે, તોફાન કરવા એમાં કઈ જરૂર પડે નહીં,
चित्र बनावा वृक्षों उगाड़वा पानी वगर तमे शू करी शको तो एमा तमारे खाना में लखवानुं छे आ तमारे आपेलुं छे एमा मैं राइट करूँ छे त्यां राइट करी दियो अने पछी पानी वगर तमे शू करी शको एमा लखो पानी वगर तमे शू करी शको आ तमारे बुकमां लखवानुं आमां लखवानुं छे पाठ्यपુસ્તકમાં અને બાકી નોટમાં પણ લખવાનું છે એટલે સારા અક્ષરે લખજો તો એમાં ખાના તમને આપેલા છે ને તો રમવું પાણી વગર આપણે રમી શકે ને રમવું પછી બીજું છે પછી ચાલવું ને બોલવું પછી આપેલું છે પાણી વગર તમે શું કરી શકો રમવું ભણવું ચાલવું ને બોલવું લખો પહેલામાં રમવું અહીંયા લખવાનું છે રમવું પછી ભણવું ચાલવું અને બોલવું ચાલો લખાઈ ગયું હવે આપેલું છે પાણી વગર તમે શું ન કરી શકો શું ન કરી શકો એમાં લખવાનું છે પાણી વગર તમે શું ન કરી શકો એમાં લખો રસોઈ કરવી પાણી વગર શું ન કરી શકો એમાં લખજો રસોઈ કરવી નહીં રસોઈ ન કરી શકે પાણી વગર સ્નાન કરવું એ પણ પાણી વગર થાય નહીં સ્નાન કરવું પછી કપડાં ધોવા કપડાં ધોવા અને વાસણ પણ આપણે પાણી વગર ધોઈ શકીએ નહીં પાણી વગર તમે શું ન કરી શકો માં લખજો રસોઈ કરવી સ્નાન કરવું કપડાં ધોવા ને વાસણ ધોવા લખાઈ ગયું અહીંયા હવે પાણી વધારે અથવા ઓછું નીચેની પ્રવૃત્તિઓને અહીંયા આપેલું છે પાણી વધારે અથવા ઓછું નીચેની પ્રવૃત્તિને પાણીની જરૂરિયાત મુજબ ગોઠવો જે કામમાં વધારે પાણી જોઈએ તેનાથી શરૂઆત કરો હવે અહીંયા તમને આપેલું છે એમાં જે કામમાં તમારે વધારે પાણી જોઈતું હોય એનાથી શરૂ પહેલું છે સ્નાન કરવા અહીં તમને ગોઠવો આપેલો છે સ્નાન કરવા પીવા માટે ઘર સાફ કરવા ખેતરમાં પાણી આપવા માટી ગુંદવાને રાંધવા એને તમારે નીચે લાઇનમાં લખવાનું છે કે કેમ આપેલા વધારે પાણી જોઈએ તો એમાં લખો એમાં પહેલું લખો ખેતરમાં પાણી આપવા એકડો છે ને ત્યાં લખો ખેતરમાં પાણી આપવા ખેતરમાં
પાણી આપવા. પછી બીજું છે ઘર સાફ કરવા. ઘર સાફ કરવા જોઈએ પાણી વધારે. પછી ત્રીજું છે સ્નાન કરવા. સ્નાન કરવા પણ આપણે વધારે પાણીનો ઉપયોગ કરીએ છીએ. પછી ચોથું માટી ગુંદવા. માટી ગુંદવા. પછી પાંચમું છે રાંધવા. પછી છઠ્ઠું છે પીવા માટે. પીવા માટે પાણી જોઈએ છે. પેલું ખેતરમાં પાણી આપવા, પછી ઘર સાફ કરવા, સ્નાન કરવા, માટી ગુંદવા અને રાંધવા પીવા માટે. ચાલો લખાઈ ગયું. હવે પેજ નંબર આગળ કાઢો, પેજ ફેરવો. 22, પેજ નંબર 22 ઉપર જુઓ. પેજ નંબર 22માં જુઓ. નદી, તળાવ અને ઝરણાઓ વિશે ગીત ગાયું. આપણે વિવિધ જગ્યાએથી પાણી મેળવીએ છીએ. તમે વપરાશ માટે પાણી ક્યાંથી મેળવો છો? પાણી મેળવવા તમારા ઘર કે આજુબાજુ જે જગ્યા હોય તેના પર રાઉન્ડ કરો. તો એમાં તમને તળાવ, પછી કૂવો આપેલું છે ને, ટ્યુબવેલ, જળધોધ, હેન્ડપંપ, નદી, ઝરણું, નળ, ટાંકી, દરિયો અને ગરમ પાણીનું ઝરણું. તો એમાં કૂવો છે, મેં રાઉન્ડ કર્યા છે, એમાં કરી નાખો રાઉન્ડ. કૂવા ઉપર કરો, પછી હેન્ડપંપ પંપ ઉપર કરો, નળ ઉપર કરો અને ટાંકી ઉપર પાણી રાઉન્ડ કરો. આપણે ત્યાં ત્યાંથી પાણી મેળવીએ છીએ આજુબાજુ. વિચારોને લખો, આગળ વિચારોને લખો. શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે ક્યાં? તો એમાં જવાબ લખો. આ શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે ક્યાં? એમાં જવાબ લખો. વિચારને લખો, એમાં જવાબ લખવાનો છે. શું તમે ગરમ પાણી બહાર આવતું જોયું છે? તો એમાં લખવાનું છે હા. હા, અમે સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા ત્યારે. પ્રવાસે ગયા હતા ત્યારે તુલસી શ્યામ છે ત્યાં ગરમ પાણીનો કુંડ આવેલો છે. જમીનમાંથી ગરમ પાણી આવે છે. તુલસી શ્યામ ગરમ પાણી બહાર આવતું જોયું છે. બહાર આવતું જોયું છે. હવે બીજું, તમારા શહેરમાંથી કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે, આ નદીનું નામ લખો. અહીંયા બીજું આપેલું છે, તમારા શહેરમાંથી ગામમાં કોઈ નદી પસાર થાય છે, આ નદીનું નામ લખો. એમાં લખવાનું છે તમારે હા, મારા શહેર સુરતમાંથી નદી પસાર થાય છે. લખો હા, મારા શહેર
सूरत माथी नदी पसार थाय छे, कई थाय छे, तापी थाय छे ने, तेनु नाम तापी छे, तेनु नाम तापी छे। પછી તમે જાણતા હોય તે બીજી નદીઓના નામ લખો, તમે જાણતા હોય તે બીજી નદીઓના નામ લખો, એમાં લખવાનું છે ત્રીજું કુદરી કરી, પેલા લખો તાપી, તાપી, નર્મદા, તમને આવડતું બધી નદીના નામ લખવાના, બનાસ, સરસ્વતી, સરસ્વતી, ભાદર, ભાદ્ર, ભાદ્રપદ, રૂપેણ, વગેરે, તાપી, નર્મદા, બનાસ, સરસ્વતી, ભાદર, ભાદ્ર, રૂપેણ ને વગેરે લખી નાખો એક વખતમાં। ત્રીજા પ્રશ્નમાં લખવાનું છે, અહીંયા આમાં લખવાનું છે। પછી છે વિચારોને કહો, ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? તમે કહેશો કે તમારે ઘરમાં છે એ તમે ક્યાંથી પાણી મેળવો છો પીવાનું પાણી? તો આપણે ઘણાને બોરવેલમાંથી આવતું હોય છે, ઘણાને મ્યુનિસિપાલિટીમાંથી આવતું હોય છે। તમારે પાણી મેળવવા ક્યાં જવું પડે છે? તમે પાણી મેળવવા ક્યાં જાઓ છો? પાણી મેળવવા તમે લેવા ક્યાં જશો? તો આપણે તો આવે છે ને મ્યુનિસિપાલિટી, કોઈને ડંકીમાંથી મળતું હોય છે। પાણી લાવવા માટે કેટલો સમય લાગે છે? હવે જે સમય લાગતો હોય, હવે તો કોઈ જવા જવું જ નથી પડતું, સમય શું લાગે? પહેલાં જ્યારે જવું પડતું ડંકીએ, તે ડંકીએ લાઈન હોય, પાણીનું ગેડું લઈને પાણી ભરવા જાય ડંકીએ, તળાવે નદીએ, તો એનો સમય લાગે છે। આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ છે? કેમ કે ક્યારેક પાણી વરસાદ રૂપે પાણી વરસવાનું હોય, તો આપણે જો સંગ્રહ કરેલું પાણી હોય તો આપણે શું કરીએ, એને વાપરી શકીએ। તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે? તો મોટો ટાંકો હોય એમાં પાણીનો સંગ્રહ કરીએ છીએ ને આપણે, તો આપણે ક્યાં કરીએ છીએ? તો કે મોટો ટાંકો હોય એમાં પાણીનો સંગ્રહ કરીએ છીએ। શું તમારા તમારી અને પડોશીની પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે? કેમ? તો પહેલાના સમયમાં એવું હતું, કોઈ ડંકીએ પાણી જાય, કોઈ નદીએ જાય, તળાવે જાય, પણ હવે તો આપણે બધાને એક જગ્યાએથી પાણી, બાજુવાળા પણ એક જગ્યાએથી પાણી લાવતા હોય છે। હવે પેજ નંબર 23 ઉપર, પેજ નંબર 23 ઉપર રંગ પૂરો, તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા વપરાતા વાસણમાં રંગ પૂરો, આમાં તમારે ઘેરે છે, આમાં આપેલું છે ડોલ આપેલી છે, કેન, ઘડો, જગ, હાંડો, તો તમારા ઘરમાં જે વાસણનો ઉપયોગ થતો હોય એમાં તમારે કલર પૂરવાનો છે। તમારી નોટબુકમાં બીજા પાત્રના ચિત્ર દોરો। હવે તમારે અહીંયા તો આપેલા જ છે, પણ તમારી નોટબુકમાં બીજા પાત્રોના ચિત્રો દોરવાના છે। તમે ઘરમાં પાણી સંગ્રહ કરવા વાપરતા હો તેવા પાત્રના તેમના નામ પણ લખો। હવે તમે ઘરમાં પાણી સંગ્રહ કે પાણીનો રાખવા માટે તમે ક્યાં ક્યાં વાસણનો ઉપયોગ કરો છો તેના નામ લખવાના છે। ક્યાં ક્યાં તમે પાણી ભરો છો? તો ગોળો હોય છે, હાંડો હોય છે, હેલ હોય છે, ટાંકી હોય છે, વગેરે ચિત્રોને જુઓ। જો આપણે તેમાં પાણી ભરીએ તો સૌથી ઓછું પાણી સંગ્રહ શામાં થાય છે? હવે તમને અહીંયા ચિત્ર આપેલું છે ને એમાં તમારે જોવાનું છે કે બધામાંથી ઓછું પાણી શેમાં સમાય છે, તો ચાલો આપણે જોઈએ। તમને એ પૂછે ને સૌથી ઓછું પાણી સંગ્રહ શામાં થાય છે, તો એમાં લખો પહેલામાં લોટામાં, પેલું કરી અને લોટામાં લખો, લોટામાં,
પછી બીજું છે સૌથી વધારે પાણી સંગ્રહ શામાં થાય છે? અહીંયા છે ને, ત્યાં તમારે લખવાનું છે ડોલમાં. ક્યાં ક્યાં પાત્રમાં સરખું પાણી ભરી શકાય? બીજું છે ને એમાં લખો ઘડામાં ને માટલામાં. ત્રીજું આપેલું છે અહીંયા, ક્યાં ક્યાં પાત્રમાં સૌથી સરખું પાણી ભરી શકાય? તો એમાં લખો ઘડામાં અને માટલામાં. ઘડામાં અને માટલામાં. પાછળ જુઓ પેજ નંબર 24 ઉપર. પેજ નંબર 24 ઉપર 24 પેજ છે. અહીંયા ચકુ વ્યાકુળ છે. ઋષભ અને ચકુને ખૂબ જ તરસ લાગી હતી. તેમના કાકાએ બંનેને કેરીનો બાફલો સ્ટીલના પ્યાલામાં આપ્યો, પરંતુ ચકુને બાફલો કાચના પ્યાલામાં પીવો હતો. તેના કાકાએ બાફલો કાચના પ્યાલામાં આપ્યો, પરંતુ ચકુ ખુશ ન હતી. તેણે ફરિયાદ કરી, કાકા તમે મને ઓછો બાફલો આપ્યો. હવે એ ગ્લાસ આપ્યો છે તો એને પીવો હતો કાચના પ્યાલામાં, તો એને એના કાકાને ફરિયાદ કરી કે તમે મને ઓછો બાફલો આપ્યો છે. હવે ચર્ચા કરો ને કહો, શું ચકુના કાચના પ્યાલામાં ઓછો બાફલો હતો? હા, કેમ કે નાનો ગ્લાસ હતો એટલે ઓછો બાફલો હોય ને. હા, પછી જ્યાંથી પાણી પછી આગળ જ્યાંથી પાણી મળી આવે છે તેવા સાત નામ શોધો. હવે આમાં તમારે સાત નામ શોધવાના છે. એક તો જળધોધ તો આપેલું જ છે, પછી અહીંયા ઝરણું કરો, રાઉન્ડ ઝરણું. પછી અહીંયા કૂવો કરો, પછી નીચે ટ્યુબવેલ, પછી અહીંયા નદી, પછી દરિયો, તળાવ, જળધોધ, ઝરણું, કૂવો, ટ્યુબવેલ, દરિયો, નદી ને તળાવ કરો રાઉન્ડ. હવે અહીંયા લખવાના છે બધા નામ. અહીં હું તમને લખાવું છું, લખી લો. હાલો પેલું જળધોધ તો આપેલું જ છે, પછી ઝરણું, બીજા બોક્સમાં લખો ઝરણું, તળાવ, દરિયો કર્યો છે ને, પછી નદી અને કુવો. નદી પછી શું છે? કુવો. પેલું ઝરણું, જળધોધ, ઝરણું, તળાવ, દરિયો, નદી, કુવો અને ટ્યુબવેલ લખાઈ ગયું. સાત નામ તમને કીધા છે ને એ છે. ચાલો હવે આગળ, બીજાથી અલગ હોય તેના પર રાઉન્ડ કરો, કઈ રીતે અલગ છે તે ચર્ચા કરો. હવે તમને અહીંયા આપેલું છે, જુઓ, નદી, પર્વત, તળાવ ને ઝરણું. પર્વત આમાંથી અલગ કયું છે? તો કે પર્વત, કેમ કે નદી, તળાવ ને ઝરણું શું છે? તેમાં પાણી આવે છે ને, તમે એમાં પાણી લઈ શકો. પર્વત છે એ પથ્થર છે. પછી બીજું, માછલી, બતક, વાંદરો, મગર ને કાચબો. તો આ માછલી, બતક, મગર ને કાચબો શું છે? તો એ જળચર પ્રાણી છે. અને વાંદરો છે એ જમીન ઉપર રહે છે. પછી એમાં રાઉન્ડ કરવાનું છે, અહીંયા રાઉન્ડ કરો, અહીંયા રાઉન્ડ કરો. પછી મોટરગાડી, હોડી, બસ, આગગાડી ને સાયકલ. તો હોડી ઉપર રાઉન્ડ કરો, કેમ કે મોટરગાડી, બસ, આગગાડી ને સાયકલ ક્યાં ચાલે છે? તો રોડ ઉપર. અને હોડી છે એ પાણીમાં ચાલે છે. પછી સ્નાન કરવામાં, કપડાં ધોવામાં, તરવામાં, વાળ ઓળવામાં, માટીનો કણક બાંધવામાં, બનાવવામાં. તો
આમાં કેમાં આપણે પાણીની જરૂર નથી પડતી, તો વાળ ઓળવામાં નથી પડતી, બીજા બધામાં પાણીની જરૂર પડે છે. તો વાળ ઓળવામાં રાઉન્ડ કરો, પહેલામાં પર્વતમાં, બીજામાં વાંદરો, ત્રીજામાં હોડી અને ચોથામાં વાળ ઓળવામાં રાઉન્ડ કરવાનો છે. હવે રંગની રમત, રંગની રમત. એક કાગળ લો, કાગળને વચ્ચેથી વાળો, હવે તેને ખોલો, તેના ઉપર જુદા જુદા રંગોના ટીપા મૂકો, કાગળને ફરી વાળો અને તેને દબાવો, કાગળ ખોલો, જુઓ તમે શું બનાવ્યું. હવે આ બાજુ કાગળ આપણે લઈએ, વચ્ચે ઘડી કરવાની, આ બાજુ ટીપા અલગ 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 મૂકીએ અને એને પાછો વાળી દઈએ આમ કરીને, આમ અને પછી ખોલીએ, તો બે બાજુ શું થાય, તો કે સરખું ચિત્ર બનશે. બનશે ને સરખું ચિત્ર, કેમ કે આ બાજુ છપાયેલું હોય, આ બાજુ છપાઈ જાય છે. હવે તમારે તમારે જે જે મેં વસ્તુ લખાવી છે એ આ બુકમાં લખવાનું છે, પાઠ્ય પુસ્તકમાં, અને પાકી નોટમાં પણ લખવાનું છે, અને આમાં તમારે કલર પૂરવાનો છે. આમાં તમારે શું કરવાનું છે, કલર પૂરવાનો છે. તમારે આ પાત્રમાં કલર પૂરવાનો છે. સમજાઈ ગયું? તો ચાલો આજે આટલું, ફરી કાલે પાછા મળીશું.